ગૌ આધારિત અર્થવ્યવસ્થાનો પ્રારંભ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષતામાં ભુજ મંદિર દ્વારા કરવામાં આવ્યો. ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી દિવસે દિવ્ય અને ભવ્ય બની રહી છે ત્યારે શહેરની ભાગોરે બદિકાશ્રમ ખાતે ઉજવણીના છઠ્ઠા દિવસે સંપ્રદાયના મુદન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ દેશ, જૂનાગઢ, ગઢપુર, ધોલેરા, અમદાવાદ સહિતના ઘણી બધી જગ્યાએથી સંતો પધાર્યા હતા. તેમણે સદગુરુ મહંત સ્વામીનું સન્માન કર્યું હતું. બાદમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ સવારના સત્રમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના અંતરના ઉદ્ગારો એવા હતા કે ભારતની અર્થવ્યવસ્થા માત્ર ને માત્ર ગૌ આધારિત જ હોવી જોઈએ અને તેનો પ્રારંભ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા કરવામાં આવ્યો છે. તે શુકરની વાત છે. મંદિર જે પણ કંઈ કરે છે તે ભારત દેશને માટે કરે છે. નોંધનીય છે કે અતિ ભાવ અને પ્રેમથી જ્યારે સંતો તેમને આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે પણ તેમણે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો અને આજે બદિકા આશ્રમ ખાતે તેમની ઉપસ્થિત રહેવા માટે રહેતા મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી, મહંત સ્વામી ધરમનંદન દાસજી, ઉપપ્રમુખ મહંત સ્વામી ભગવત જીવનદાસજી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત કોઠારી, દેવ પ્રકાશદાસજીએ મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. સદગુરુ મહંત સ્વામીનો પણ સંકલ્પ એવો છે કે પંચતત્વ શુદ્ધ થાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ શુદ્ધ કરવાનો ભાવ અને આ શુદ્ધ કરવાની પહેલ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં અનેક વિવિધ યોજનાઓ થઈ રહી છે. માત્ર ગૌ આધારિત ખેતીથી શુદ્ધતા નહીં પણ જ્યારે આટલી મોટી વિશાળ સંખ્યામાં લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાની હોય ત્યારે ક્યાંય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા વગર માત્ર જૂના જમાનામાં વપરાતા પતરારા અને તે પણ મોડિફાય કરેલા પતરારાવાળાનો ઉપયોગ કરવામાં આવે છે જેને ખાતરમાં પરિવર્તિત કરવામાં આવશે ત્યારે આ મહોત્સવનો પણ હેતુ પણ પ્રકૃતિનું સંરક્ષણ થાય તેવો છે. આજે બપોર પછીના સત્રમાં પ્રસાદી મંદિરેથી કળશ યાત્રા કાઢવામાં આવી હતી જે બહુ જ દિવ્ય રહી હતી. યજમાનોએ 200 કળશ પોતાના મસ્તક ઉપર પ્રસાદીના જળ સાથે ધારણ કરી વાજતે ગાજતે સંતો સાથે ભૂદેવોના મંત્રોના ઉચ્ચાર કરતા મોટા મંદિરે પધાર્યા હતા. અહીં સભા મંડપમાં તમામ કળશોને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ જળથી નરનારાયણ દેવનો અભિષેક કરવામાં આવશે. જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આ ઉત્સવનો રંગ દિવ્ય અને અલૌકિક બનતો જાય છે તેવું શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. અલી મોહમ્મદ ચાકી, જેડેશ ટીવી, કચ્છ.